તો એક તરફ અત્યારે કાળજાળ ગરમી અને આ ગરમીમાં લોકોની સૌથી વધુ જરૂરિયાત પાણીની રહેતી હોય છે અને આ વચ્ચે હવે આ થોડી ચિંતાજનક સ્થિતિ ગુજરાતની કહી શકાય કેમ કે ગુજરાતના પચાસ ડેમ એવા છે કે જે તળિયા જાટક છે પચાસ પૈકી છવ્વીસ ડેમ બિલકુલ સૂકાભાટ હાલતમાં છે જેમાં એક પણ ટીપું પાણીનું નથી જોવા મળી રહ્યું ઉનાળામાં ગુજરાતના લોકો પર હવે પાણીનું સંકટ છે ઘેરાયું છે જુલાઈ સુધી પીવાના પાણીનો જથ્થો હોવાનો અત્યારે તંત્ર દાવો કરી રહ્યા છે હવે ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવું છે કે કયા કયા ડેમમાં કેટલું પાણી ભરેલું છે કયા ઝોનમાં સૌથી વધુ પાણીનું સંકટ છે છે ઉનાળામાં સંકટ કેટલું પાણી બાકી રહ્યું છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં ડેમ આવેલા બાકીસ ટકા પાણી બાકી છે મધ્ય ગુજરાતમાં સત્તર ડેમ આવેલા છે કે જ્યાં છેતાળીસ પોઈન્ટ છાસઠ ટકા પાણીનો જથ્થો રહેલો છે આ તરફ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં તેર ડેમ આવેલા છે અને ત્યાં તેર ડેમની અંદર આડત્રીસ પોઈન્ટ પોઈન્ટ ટકા પાણીનો સંગ્રહ છે કચ્છમાં વીસ ડેમ આવેલા છે સત્યાવીસ પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેટલો પાણીનો જે જથ્થો છે એ બાકી રહ્યો છે સૌરાષ્ટ્રમાં એકસો એકતાળીસ જેટલા ડેમ આવેલા છે અને સત્તર પોઈન્ટ ઓગણીસ ટકા પાણીનો જથ્થો બાકી છે સૌથી ઓછું પાણી સૌરાષ્ટ્રમાં દેખાઈ રહ્યું છે સરદાર સરોવર ડેમની જો વાત કરવામાં આવે તો ત્યાં ત્રેવીસ પોઈન્ટ પચાસ ટકા જેટલું પાણી છે એ બાકી રહ્યું છે તો ગુજરાતમાં હાલ તમામ ડેમની પરિસ્થિતિ સ્ક્રીન પર આંકડાઓ સહી ટકાવારી સહિત આપણે બતાવી સૌથી ઓછું પાણી છે એ સૌરાષ્ટ્રમાં લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના ડેમમાં નર્મદા ડેમ સહિત બસો સાત એવા ડેમ છે કે જ્યાં એકત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા પાણી ઉપયોગમાં લઈ શકાય તેવું છે